ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સુરતનું પ્રખ્યાત લીલા લસણનો કાચું. આ લસણનો કાચું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં સમય ફક્ત 5 જ મિનિટનો લાગે છે. આ લસણનો કાચું બાજરીના રોટલા કે જુવારના રોટલા સાથે કે પછી પરોઠા શાક સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. તો શિયાળામાં લીલું લસણ આવે ત્યારે આ લસણનો કાચું એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસિપીને શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં લીલા લસણનું કાચું બનાવવા માટે અહીંયા મેં 150 ગ્રામ લીલું લસણ લીધું છે. અહીંયા આ રીતનું થોડી ઝીણી કળીવાળું અને એકદમ સરસ લીલા પાનવાળું લસણ લેવાનું છે. એનાથી લસણનું કાચું એકદમ સરસ બને છે. તો હવે સૌથી પહેલાં આપણે જે લસણ લીધું છે એનો આ રીતે સહેજ ઉપરનો ભાગ કાઢી અને એક પાન સાથે આ રીતે ઉપરનું લસણનું ફોતરું કાઢી લેશું અને એકદમ સારી રીતે આપણે આ રીતે લસણને સાફ કરી લેશું. નીચેના જે એક્સ્ટ્રા થોડા પીળા પાન હોય અથવા તો જે આ રીતે નીચેના પાન હોય એને પણ કાઢી લેશું. તો બિલકુલ આ જ રીતે આપણે બધું લસણ એકવાર સાફ કરી ધોઈ અને કોરું કરી લેશું. તમે જોઈ શકો છો મેં સારી રીતે બધું લસણ સાફ કરી લીધું છે. હવે લસણનું કાચું બનાવીએ એમાં ફક્ત લસણના લીલા ભાગનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ રીતે આપણે એક બંચમાં લસણને ભેગું કરી અને જે લસણનો સફેદ ભાગ છે એને કાઢી લેશું. અને જે આ લસણનો સફેદ ભાગ છે આને તમે કોઈ પણ શાક બનાવો છો કે કોઈ પણ દાળ બનાવો છો એમાં વાપરી શકો છો. તો આને આપણે આ રીતે અલગ કરી દેશું. આ લસણના સફેદ ભાગનો ઉપયોગ આપણે લસણના કાચામાં બિલકુલ નથી કરવાનો. અને હવે જે લીલા પાનવાળો ભાગ છે લસણનો એને આપણે એકદમ બારીક અને ઝીણો સમારી લેશું. તો કોઈ ધારવાળી ચપ્પુથી આ રીતે આપણે એકદમ ઝીણું લસણને સમારી લેશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બારીક અને ઝીણું લસણ મેં સમારી લીધું છે. સમારેલું આ લીલું લસણ તમને વાટકાના માપથી બતાવું તો એક વાટકા જેટલું આ લીલું લસણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો લીલું લસણ બિલકુલ આ રીતે એકદમ ઝીણું અને બારીક સમારવાનું અને પાન તમારે એકદમ સરસ લીલા હોય એવું જ લસણ પસંદ કરવાનું છે. હવે કાચું બનાવવા માટે તમે જે વાટકો કે કપ ભરી અને લીલું લસણ લો છો એટલા જ તમારે બાફેલા બટેટા લેવાના છે. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને થોડું મીઠું ઉમેરી અને બાફી લીધેલા છે અને એને મેં આ રીતે મેશ કરી દીધા. લસણ અને બટેટાનું પ્રમાણ એક સરખું રાખવાનું. હવે કાચું બનાવતા પહેલાં આપણે અહીંયા એક લીલો મસાલો તૈયાર કરીશું. એના માટે મેં 2 મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાં લીધા છે. 1 ઇંચ આપણે આદુનો ટુકડો લેશું અને લીલા લસણનો જે સફેદ ભાગ છે એમાંથી 1 ટેબલ સ્પૂન જેટલું આપણે આમાં ઉમેરી દેશું અને એકદમ સારી રીતે બિલકુલ પાણી ઉમેર્યા વગર આને આપણે ક્રશ કરી લેશું. તો હવે અહીંયા મેં એકદમ સારી રીતે મસાલો તૈયાર કરી લીધો છે. હવે લસણનું કાચું બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લેશું અને એમાં આપણે જે ઝીણું બારીક કાપેલું લસણ છે એને ઉમેરી દઈશું. સાથે આપણે જે લીલો મસાલો તૈયાર કર્યો એ પણ ઉમેરી દઈએ. હવે લસણમાંથી બધો કાચો સ્વાદ વયો જાય અને લસણ એકદમ સોફ્ટ થઈ જાય એના માટે આપણે 1/4 કપ જેટલા સિંગ તેલથી લસણને સારી રીતે મસળી લેશું. તો અહીંયા લસણમાં મેં 1/4 કપ જેટલું સિંગનું તેલ ઉમેરી દીધું અને આ રીતે તેલ સાથે આપણે લસણને સારી રીતે મસળી અને થોડું સોફ્ટ કરી લેશું. આ પ્રોસેસ કરવાથી લસણના કાચાનો સ્વાદ એકદમ સરસ લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં લસણ તેલ અને લીલો મસાલો મિક્સ કરી દીધો છે. હવે આ સમયે આપણે આમાં બાફેલા બટેટા ઉમેરી દઈશું. અહીંયા આપણે લાલ મરચા પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, એટલે લીલા મરચાની તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. લસણની તાસીર ગરમ હોય છે એટલે આપણે આમાં 1/4 કપ જેટલી મલાઈ ઉમેરીશું. તો રેગ્યુલર જે દૂધ પર મલાઈ બનતી હોય એ જ મેં લીધી છે 1/4 કપ જેટલી. અને લસણના કાચાને એકદમ સ્મૂધ બનાવવા માટે અને ચમચીમાંથી નીચે પડે એવી કન્સિસ્ટન્સી કરવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લીધું છે. તો 1/2 દૂધ આપણે આ સમયે ઉમેરી પહેલાં બધું સારી રીતે મિક્સ કરી લેશું. પછી આપણને જરૂર લાગે તો આપણે બાકીનું દૂધ ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો થોડું મેં મિક્સ કર્યું, હજી મને કન્સિસ્ટન્સી થોડી થીક લાગે છે. તો આમાં બાકીનું દૂધ ઉમેરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધી છે અને ચમચીમાંથી નીચે પડે એવી કન્સિસ્ટન્સી સાથે આપણું લસણનું કાચું તૈયાર થઈ ગયું છે.
આ રીતે લસણનું કાચું બની જાય એટલે તમે આને એકાદ કલાક જેવું ફ્રીઝમાં રાખી દો અને પછી બાજરીના રોટલા, જુવારના રોટલા કે પછી પરોઠા શાક સાથે સર્વ કરો. આ લસણનું કાચું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો જ્યારે શિયાળામાં લીલું લસણ મળતું હોય ત્યારે લસણનું કાચું એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. અહીંયા તમે જોઈ શકો છો, એક કલાક પછી લસણના કાચાને મેં સર્વિંગ બોલમાં કાઢી લીધું. ઉપરથી સર્વ કરતા સમયે 1-2 ચમચી જેટલું શીંગનું તેલ ઉમેરી દેશું અને થોડા ઝીણા કાપેલા લીલા લસણના લીલા પાનથી લસણના કાચાને ગાર્નિશ કરી દેશું. તો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.